नमस्ते विद्यार्थी मित्रों, हूँ विडियो लेक्चर में आप सबने आवकारु छू। आज थी आपणे भाग बे नुं पहेलुं प्रकरण शेर मूड़ीना हिसाबो, जेमां शेर मूड़ीनी थीअरी आपणे भणशुं। शेर मूड़ीनी थीअरी एकाउंट माटे तो महत्वनी छे, ते कारण के एक विकल्प ने एक वाक्यनो प्रश्न पूछाशे। अने तदुपरांत मित्रों आ प्रकरणमांथी जे शेर मूड़ीनी थीअरी छे ए एसपी विषय अने बीए विषयमां पण आवे छे। खास करीने एसपी विषयमां आज बधी थीअरी तमने मार्क अपावशे, એટલે ઘણા બધા લાભદાયી માર્ક વાળું પ્રકરણ, કારણ કે આ પ્રકરણમાંથી જે આપણે તૈયારી કરશું થિયરીકલ, એ થિયરી એસપીસીસીમાં પણ આવશે, જેથી બે વિષયમાં આપણે ઘણા બધા માર્ક્સ મેળવી શકીશું। મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા અમુક સૂચનાઓ। પહેલું, જ્યારે પણ આપ આ વિડિયો લેક્ચર જુઓ છો ત્યારે મોબાઈલ આડો કરીને વિડિયો જોશો। બીજું, ટેક્સ્ટબુક સાથે રાખશો, ટેક્સ્ટબુક ન હોય તો તમને પીડીએફ ડાઉનલોડ કરી આપશો બોર્ડની વેબસાઇટ ઉપરથી, અને તમને આ પીડીએફની લિંક મળે એવા પણ પ્રયત્નો કરશો। ત્રીજું, આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, ભાગ બે નું પહેલું પ્રકરણ શેર મૂડીના હિસાબો ભારાંકની દ્રષ્ટિએ મિત્રો ખૂબ મહત્વનું પ્રકરણ, કુલ 10 માર્કનો ગુણભાર ધરાવતું પ્રકરણ છે। આ પ્રકરણમાંથી મિત્રો આપણને બોર્ડમાં એક વિકલ્પ પૂછાશે, એક અતિ ટૂંકમાં જવાબ આપવાનો પ્રશ્ન પૂછાશે, અને એક 8 માર્કમાં દાખલો પૂછાશે। દાખલા માટે પણ થિયરી અગત્યની છે, પ્લસ એક વિકલ્પ, એક વાક્યનો પ્રશ્ન અને 8 માર્ક્સનો દાખલો છે। જ્યારે આ જ બધી થિયરી એસપી વિષયમાં પણ પૂછાય છે, જેમાંથી આપણને 3 માર્ક્સ અને 4 માર્ક્સ વાળા પ્રશ્નો પણ પૂછાય છે। જેમ કે શેર ડિબેન્ચરનો તફાવત છે તો એ એસપી વિષયમાં અને એકાઉન્ટ વિષયમાં કોમન છે, એમાંય પૂછાય છે અને આપણા વિષયમાંય પૂછાય છે। તો આવું જ એક મહત્વનું અને અગત્યના પ્રકરણની શરૂઆત કરીએ। મિત્રો, આપ જાણો છો એમ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે આપણે આ રીતે જ અભ્યાસ કરવો પડે એમ છે। દાખલાઓ માટે ક્લાસરૂમ શિક્ષણ એનો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ હજી સુધી નથી નીકળ્યો। શિક્ષક અને વિદ્યાર્થી સામસામે બેસે ત્યારે જ એ વસ્તુ શક્ય બને। હું તમારી સામે આખો દાખલો બોર્ડમાં લખી અને પછી તમને એ સમજાવું તો સ્વાભાવિક છે કે એક એક એન્ટ્રી લખીને જ એકાઉન્ટ વિશે સમજી શકાય। એક સાથે આખો દાખલો આપણી સમક્ષ આવી જાય અને પછી હું તમને દાખલામાં કઈ રીતે કામ થયું એનું વર્ણન કરું તો એ કાંઈ આપણને ઉપયોગી ન નીવડે। એટલે આપણે થિયરીકલ બાબતોની તૈયારી કરશું, જેથી કરી અને આની પહેલાંના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે મિત્રો લગભગ 29 માર્કની થિયરી એકાઉન્ટ વિષયમાં પૂછાય છે, 31 માર્કના દાખલા પૂછાય છે। એટલે જો આપણે એકલી થિયરીકલ સરસ તૈયારી કરી નાખીએ તો પણ આપણે 30% સોલ્યુશન આ વિષયનું લાવી શકીએ છે। ઉપરાંત જે પ્રકરણો કદાચ આપણે સ્કૂલમાં અભ્યાસક્રમ શરૂ કર્યો હોય અને ચાલ્યા હોય એ પ્રકરણોના દાખલા, એ બધી બાબતો અલગ છે। એટલે બને ત્યાં સુધી
विडियो लेक्चर नी खरी सार्थकता एम ज छे के जे तमे प्राप्त करी शको ए ज तमने आपवामां आवे। फरी पाछू आपणे बेसवू पड़े, भणवू पड़े अने आपणे जे अत्यारे काम करीए छीए तमे ने हूँ एनो आपणने फायदो न मळे, एनी बदले आपणे एवुं विचारीए के आपणने फायदो मळे, भविष्य आ काम आपणे बेवडवू न पड़े अने सरस तैयारी थाय। અને 29 માર્કે એટલો મોટો ભારાંક છે કે મેં અગાઉ કીધું એમ વિદ્યાર્થી કોઈ પણ કક્ષાનો હોય, હોશિયાર હોય, મધ્યમ હોય કે નબળો હોય, એની માટે 30 માર્ક એ ખૂબ મહત્વના છે। જેને ખૂબ સારું પરિણામ મેળવવું છે એને આ 30 માર્ક એ પરિણામ સુધી લઈ જઈએ તેમ છે। મધ્યમ વિદ્યાર્થી છે એને પોતાના પરિણામમાં વધારો કરવા માટે થઈ અને આ ખૂબ ઓછી મહેનતે પરિણામ વધુ લાવી શકાય એવો રસ્તો છે। અને નબળા વિદ્યાર્થીઓ માટે તો જેને કહેવાય કે પાસિંગ માર્ક કરતાં 50 માર્ક સુધી પહોંચવા માટેનું આ હાથવગું સાધન છે। એટલે મિત્રો, આપણે દરેક પ્રકરણની જે જે પ્રકરણમાંથી થિયરી પૂછાય છે અને પ્લસ એની થિયરી અગત્યની છે એવી ચર્ચાઓ કરીએ તો ભાગ બેનું પહેલું પ્રકરણ શેર મૂડીના હિસાબો, કદાચ ટેક્સબુક ન હોય તો અમે કીધું એમ પીડીએફની લિંક મોકલશું જેના ઉપરથી આપ ડાઉનલોડ કરી શકશો। ઉપરાંત આ વિડીયોમાં તો તમારે જે હું ભણાવું છું એની થિયરી તમારી સામે આવી જ જશે, એટલે બીજી કોઈ વ્યવસ્થાની જરૂર નહીં પડે। શેર મૂડીના હિસાબો મિત્રો, ભાગ બે છે એ કંપનીને લગતો છે, ભાગ એક આખો ભાગીદારીનો છે, સાતે સાત પ્રકરણ ભાગીદારીના છે, જ્યારે ભાગ બે માં 6 પ્રકરણો આપણે ભણવાના છે અને આ 6 પ્રકરણ કંપનીને લગતા છે। આમ તો 11માના બીએ માં તમે ભણી ગયા એ જ બધી થિયરીઓ અહીં આપેલી છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિને લીધે મોટા મશીનરીનો ઉપયોગ કરી અને મોટા પાયે ઉત્પાદન કાર્ય શક્ય બન્યું। હવે મોટા પાયે મોટા મશીનો વસાવી અને ઉત્પાદન કાર્ય કરવા માટે મોટા ધંધાકીય એકમની જરૂરિયાત ઉદ્ભવી, તો આ માટે જે એકાંકી વેપારી છે, વૈયક્તિક માલિકી છે અને ભાગીદારી પેઢી છે એની અમુક મર્યાદાઓ હતી। કેવી મર્યાદાઓ? તો મૂડીની મર્યાદા, વધુ કાર્યશક્તિની, સંચાલન શક્તિની જરૂર મર્યાદા વગેરે। તો મૂડીની મર્યાદામાંથી સંયુક્ત હિસ્સાવાળા કંપની સ્વરૂપ કે જે એક આખો વ્યક્તિઓનો સમૂહ છે એ અસ્તિત્વમાં આવ્યું। કંપની એ કાયદા દ્વારા જ સ્થાપિત કરવામાં આવે છે, કાયદા દ્વારા જેનું સંચાલન થાય છે અને એનું વિસર્જન પણ ભારતીય કંપની ધારો 2013 મુજબ જ થાય છે। મિત્રો, આપ સૌ જાણો છો આપે પાકું કરેલું હશે, ન કર્યું હોય તો કરી નાખજો। જનરલ નોલેજ માટે પણ અગત્યનું છે કે સૌથી પહેલા કંપની ધારો 1956 અસ્તિત્વમાં આવ્યો અને હાલમાં 2013 નો જે કંપની ધારો છે એ અમલમાં છે। તો કહેવાનો મતલબ એમ છે કે આ બાબત થિયરી માટે અને દાખલા બંને માટે અગત્યની છે। જનરલ નોલેજ માટે યાદ રાખજો ફરીવાર, કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો 1956, પણ એમાં ફેરફારો કરી અને હવે નવો કાયદો 2013 અસ્તિત્વમાં આવ્યો। તો હવે મિત્રો, કંપનીને લગતી થિયરીઓ ભણીએ। કંપનીના પ્રકારો
मित्रों कंपनी नी स्थापना ने आधारे बे प्रकार पड़े छे। फरी वार अंडरलाइन करी लेजो, याद राखी लेजो, कंपनी नी स्थापना ने परिणामे स्थापना ने लीधे बे प्रकार पड़े छे। एक खास कायदा द्वारा स्थापित कंपनी कॉर्पोरेशन के निगम અને બીજું છે રજિસ્ટર્ડ કંપની એટલે કે નોંધાયેલી કંપની। પહેલું કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કેન્દ્ર અથવા રાજ્ય સરકાર ખાસ પ્રકારનો મિત્રો એક કાયદો પસાર કરે અને પછી આ કાયદા દ્વારા કંપનીની નિગમની સ્થાપના કરે। એના ઉદાહરણ બોર્ડમાં પૂછાય છે અને ખૂબ અગત્યના છે અને આપણી જાણકારી માટે પણ અગત્યના છે। તમે જુઓ એના ઉદાહરણમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC લાઈફ ઇન્સ્યોરેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પછી જનરલ ઇન્સ્યોરન્સ માટેની કંપની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ગુજરાત રાજ્ય નાણાં નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ વગેરે। મિત્રો આ બધી એવી કંપનીઓ છે કે જનમાનસમાં સામાન્ય લોકોમાં એવો જ ખ્યાલ છે કે આ સરકારી કંપની છે, પણ મિત્રો ખાસ યાદ રાખજો અને આપણા તો ભણતરમાં અભ્યાસક્રમમાં જ આ મુદ્દો છે। આ બધી એવી કંપનીના ઉદાહરણ છે જે સરકારના ખાસ કાયદા દ્વારા સ્થાપિત છે, એટલે સામાન્ય માણસને એવું જ લાગે છે કે આ સરકારી કંપની છે, પણ જો સરકારી એકમ હોય ને મિત્રો તો એમાં ઉદ્દેશ કમાવાનો ન હોય, સેવાનો હોય, લોકોની સુવિધા માટે હોય। જ્યારે LIC ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય નાણાં નિગમ, પુરવઠા નિગમ વગેરે આ બધા જે નિગમો છે એ સરકારના ખાસ કાયદા દ્વારા હોય છે। પહેલાં તો રાજ્યસભામાં કે લોકસભામાં એક ખાસ પ્રકારનો કાયદો પસાર કરી અને એ કાયદાના નેજા તળે એ કાયદા મુજબ કંપનીની સ્થાપના કરવામાં આવે। એટલે આ બધી યોગ્ય ગુણવત્તા સાથે પણ સરકારી ધારાધોરણોને અનુસરીને કામ કરતી કંપનીઓ નિગમો છે। સ્થાપનાને આધારે બીજો પ્રકાર પડે છે નોંધાયેલી કંપની, રજિસ્ટર્ડ કંપની। મિત્રો ભારતમાં મોટાભાગની કંપનીઓ, આમ તો લગભગ બધી જ કંપનીઓ રજિસ્ટર્ડ કંપનીઓ હોય છે, નોંધાયેલી હોય છે। હવે 2013નો જે કંપની ધારો છે એ મુજબ નોંધાયેલી કંપનીના પાછા બે પ્રકાર પડે છે। રજિસ્ટર્ડ કંપની હોય એમાં બે પ્રકાર પડે, એક ખાનગી કંપની, બીજું છે જાહેર કંપની। ખાનગી કંપની, ખાનગી એ નામ મુજબની જ કંપની છે, મતલબ કે એમાં તમે જુઓ તો ખાનગી કંપનીની લાક્ષણિકતાઓ ઉપરથી જ ખબર પડી જાય, જેમ કે એના નિયમન પત્ર દ્વારા, આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા આ કંપની શેરના ફેરબદલનો જે અધિકાર હોય છે એના ઉપર નિયંત્રણ મૂકે છે। મતલબ મિત્રો ખાનગી કંપનીના શેરની ફેરબદલી, લે વેચ જેને આપણે કહીએ, એ ખૂબ ઝડપથી શક્ય નથી, એ નિયંત્રિત હોય છે। બીજું એની સભ્ય સંખ્યા, જનરલ નોલેજ માટે યાદ રાખજો, સભ્ય સંખ્યા 200થી વધુ હોઈ શકતી નથી, સભ્ય સંખ્યા 200થી વધુ હોઈ શકતી
नथी। त्रीजो छे शेर के डिबेंचर खरीदवा माटे जाहिर जनता ने आमंत्रण पण आपी शकती नथी, मतलब विज्ञापन पत्र बार पाड़ी अने लोकोने शेर खरीदवानु आमंत्रण खानगी कंपनी नथी आपी शकती। ओछामां ओछा बे सभ्यो होय छे, एनी ओळख आपणे कई रीते करवी? तो मित्रों, खानगी कंपनी ना नामनी पाछळ प्राइवेट लिमिटेड शब्द वापरवामां आवे छे। तमने आपणे भावनगरना रहेवासी छीए तो तमने भावनगरनी जे खानगी कंपनीनुं उदाहरण आपूं तो तमे हवे ज्यारे खरीदी करवा माटे जाओ त्यारे तमे वाँचजो दास पेंडावाला प्राइवेट लिमिटेड छे, ए भावनगरनी खानगी कंपनी छे जेनी घणी बधी शाखाओ आवेली छे भावनगर सिवायना पण शहेरोमां। पण मैं तमने साव एक नजीकनुं तमे जेने ओळखो छो जाणो छो एवुं एक उदाहरण आपवानो प्रयत्न कर्यो छे। फरीवार मित्रों, આજે આપણે ભણી રહ્યા છીએ ને મિત્રો, તમને ખૂબ ઉપયોગી થશે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી થશે અને જનરલ નોલેજ માટે પણ ઉપયોગી થશે। મિત્રો, પરિવાર, ખાનગી કંપની, ખાનગી ઓછામાં ઓછા બે, વધુમાં વધુ 200 સભ્યો છે, જે કંપની શેર બહાર પાડે તો એના શેર લગભગ એ કંપનીની સ્થાપના કરનાર અને એના નજીકના સગા મિત્રો તે આવા શેર ખરીદતા હોય છે। જાહેર જનતાને તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડીને આવા શેર ખરીદવાનું આમંત્રણ આપી શકતા નથી। આવા શેરની ફેરબદલી બહુ ઝડપથી નથી થતી કે હલો ભાઈ શેર બજારમાં ડીમેટ એકાઉન્ટ દ્વારા શેરનું ખરીદ વેચાણ આવા શેરનું નથી થઈ શકતું। નિયંત્રણ છે, જાહેર કંપની, ખાનગી નથી, એ બધી જાહેર કંપની, ઓછામાં ઓછા 7 સભ્યો, વધુમાં વધુ મિત્રો કોઈ મર્યાદા જ નથી। કારણ કે તમે જાણો છો, ભણી ગયા છો અને આપણે તે ભણવાનું છે, શેર ખરીદનાર તમામ જે કોઈ શેર હોલ્ડર છે એ કંપનીના સભ્ય ગણાય છે। એટલે જેટલા શેર હોલ્ડર હોય એ બધા જ કંપનીના સભ્યો છે, તો ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ મર્યાદા નથી। અને તમારા જાણ માટે મિત્રો, રિલાયન્સ એ એવી કંપની છે જે એશિયામાં સૌથી વધુ શેર હોલ્ડર સભ્યો ધરાવતી કંપની છે। મુક્ત શેરની ફેરબદલી, શેર બજારનો સમય સવારે 9:15 થી બપોરે 3:30 હોય છે સામાન્ય સંજોગોમાં। હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારે એમાં ફેરફાર કરેલો છે, પણ સામાન્ય સંજોગોમાં સવારે 9:15 થી 3:30 સુધીમાં તમે ધારો એટલી વાર ડીમેટ એકાઉન્ટ મારફત કોઈપણ કંપનીના શેર ખરીદી શકો છો, વેચી શકો છો। તો આ જાહેર કંપનીની એ પણ એક અગત્યની લાક્ષણિકતા થઈ। શેરની મુક્ત ફેરબદલી, સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી, મુક્ત ફેરબદલી છે। મેં કીધું એની જેમ તમે સવારે 9:15 થી બપોરે 3:30, આ તમારે યાદ રાખવાની જરૂર નથી, માત્ર તમારી જાણકારી માટે મેં કીધું। 9:15 થી 3:30ના સમયગાળા દરમિયાન તમે એક જ કોઈ પણ કંપની હોય એના શેર ધારો એટલી વાર, એવું નહીં કે દરેક વખતે અલગ અલગ કંપનીના શેર જ ખરીદી વેચી શકાય। તો મુક્ત ફેરબદલી એ પણ ખાનગી કંપનીની સામે જાહેર કંપનીની એક અલગ લાક્ષણિકતા છે, ટૂંકમાં જાહેર છે। આ કંપનીની ઓળખાણ કઈ રીતે થાય? તો મિત્રો, જાહેર કંપનીના નામની પાછળ માત્ર લિમિટેડ શબ્દ જ લખવામાં આવે છે। આ બધી બાબત કોમર્સના વિદ્યાર્થી તરીકે યાદ રાખજો, 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે તો આપણે યાદ રાખવાનું જ છે,
પણ કોમર્સના વિદ્યાર્થી તરીકે આ બધી જાણકારી આપણી પાસે હોવી એ વર્તમાન સમયમાં લગભગ જરૂરી જેવું જ બની ગયું છે। હવે મિત્રો સભ્યોની જવાબદારીના આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે। શેર જેટલી જવાબદારી વાળી કંપની, બાહેધરીથી મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની। પહેલું છે શેરથી મર્યાદિત કંપની। મિત્રો ભારતમાં મોટા ભાગની કંપની આવી જ જોવા મળે છે કે જેમાં સભ્યોની જવાબદારી એમણે ખરીદેલા શેર પૂરતી હોય છે, માનો કે તમે તે કોઈ કંપનીના 10 શેર ખરીદ્યા છે। આ કંપની ફળચામાં જાય કે નાદાર જાહેર થાય તો તમારે રકમ ગુમાવવી પડે, પણ કેટલી રકમ? તો તમે જે 10 શેર ખરીદ્યા છે એટલી જ રકમ। તમે કંપનીના સભ્ય છો, તમારી જવાબદારી છે, પણ તમારી જવાબદારી શેર જેટલી, શેરથી મર્યાદિત છે। ભારતમાં મેં કીધું એમ મોટા ભાગની કંપની મિત્રો આવી જ જોવા મળે છે કે જેમાં સભ્યોની જવાબદારી એમણે લીધેલા શેર જેટલી હોય છે। બીજી મહત્વની અને તમને ખૂબ સારી જાણકારી આપી જાય એવી કંપની, બાહેધરીથી મર્યાદિત કંપની। મિત્રો બાહેધરી એટલે ખાતરી, ગેરંટી પણ આપણે કહી શકીએ કે આપણે ઘણીવાર નથી કહેતા કે આટલી રકમની મારી જવાબદારી, મારી ગેરંટી। એના માટે કોમર્સમાં એક શબ્દ વપરાય છે, બાહેધરી। મિત્રો આવી કંપનીની સ્થાપનાનો ઉદ્દેશ પહેલા તો તમે સમજી લેજો। ભારતમાં આવી કંપની બાહેધરીથી મર્યાદિત કંપનીની સ્થાપના કઈ કઈ બાબત માટે કરી શકાય? તો નફાના ઉદ્દેશથી આવી કંપની અસ્તિત્વમાં નથી આવતી, પરંતુ કળા એટલે કે સ્કિલ, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરેની ઉન્નતિ થાય, ડેવલપિંગ થાય, પ્રચાર અને પસાર થાય, મતલબ એનો ફેલાવો થાય, આવી બધી બાબતો માટે આવી કંપનીઓ હોય છે। એનું ઉદાહરણ જે બોર્ડમાં તો પૂછાય જ છે, પણ લગભગ તમને પાકું કરવું ગમશે એવું ઉદાહરણ છે, BCCI, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ। મિત્રો BCCI કે જેના દ્વારા આપણા ક્રિકેટ બોર્ડનું સંચાલન થાય છે, એ આવી રીતે બાહેધરીથી મર્યાદિત કંપની છે કે જેમાં સભ્યોએ જુદી જુદી રકમની બાહેધરી આપેલી હોય। માનો કે આ કંપનીના સભ્ય છે તો કોઈ એક સભ્યએ જવાબદારી લીધી હોય કે દાખલા તરીકે એની જવાબદારી 5 લાખ રૂપિયાની, તો 5 લાખ રૂપિયા સુધીની એની જવાબદારી હોય છે। આવી કંપની કદાચ ફળચામાં જાય તો આ સભ્યએ જે જવાબદારી લીધી હોય એટલી જ રકમ ગુમાવવી પડે, પોતાના ઘરેથી લાવીને ચૂકવવું ન પડે, પણ એણે જે જવાબદારી લીધી છે એટલી રકમ ગુમાવવાનો વારો આવે। તો શેર જેટલી જવાબદારી, બાહેધરીથી મર્યાદિત કંપની। મિત્રો એનું ઉદાહરણમાં મોસ્ટ IMP લખી નાખજો, અગાઉ ઘણી બધી વાર પૂછાયું છે, હજી પૂછાવાની શક્યતા છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI, વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ। છેલ્લું છે જવાબદારીથી અમર્યાદિત કંપની। મિત્રો અમર્યાદિત જવાબદારીનો મતલબ થાય જરૂર પડે પોતાની અંગત મિલકતમાંથી ઘરેથી લાવીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે।
પહેલું આપણે ભણ્યા શેર થી મર્યાદિત, એમાં શેર જેટલી તમારી જવાબદારી રહે, બાહેધરી થી મર્યાદિત, કંપનીમાં જે સભ્યો છે એણે જેટલી બાહેધરી સ્વીકારી છે, જેટલી ખાતરી ગેરંટી આપી છે એટલી જવાબદારી રહે, પણ આમાં જવાબદારી અમર્યાદિત છે। કોઈ કારણથી માનો કે કંપનીને દેવું થઈ જાય, કંપની ફડચામાં જાય, તો એ દેવું ચૂકવવા માટે સભ્યોએ જરૂર પડે પોતાના ઘરેથી લાવીને પણ, પોતાની અંગત મિલકતમાંથી પણ આ દેવું ચૂકવવું પડે છે। એટલે મિત્રો, કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે, પણ તમને સૂચના આપી દઉં, અથવા જુઓ તમારી સામે જ છે, ચોપડીમાં જ છાપેલું છે। મિત્રો, આપણો જે કંપની ધારો છે 1956-2013, આમાં આવી કંપનીની સ્થાપના માટેની કોઈ જોગવાઈ નથી, મતલબ ભારતમાં આવી કંપની જોવા મળતી નથી। આ કંપનીના પ્રકારોની ચર્ચા થઈ। યાદ રાખજો, આમાંથી એક માર્ક માટે, વિકલ્પ માટે ઘણી બધી બાબતો બોર્ડમાં પૂછાય છે। સ્થાપનાના આધારે બે પ્રકાર પડે, ખાસ કાયદા દ્વારા સ્થાપિત કોર્પોરેશન, નિગમ। બીજું નોંધાયેલી કંપની। નોંધણીના આધારે મિત્રો બે પ્રકાર પડે, ખાનગી કંપની, જાહેર કંપની। ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય, જ્યારે જાહેર કંપનીના નામની પાછળ માત્ર લિમિટેડ શબ્દ લખાય। જાહેર કંપનીના ઉદાહરણ ઘણા જ બધા છે, તમે CNBC ચેનલમાં જે નીચે પટ્ટી હાલી જતી હોય ને એમાં જેટલા પણ નામ છે એ બધી જાહેર કંપની છે, અને એમાંય તે એ જ નામ પાછા હોય છે કે જેના શેરમાં કંઈક વધઘટ થઈ હોય છે। આ સિવાયની બીજી એવી જાહેર કંપનીઓ હોય છે કે જેના શેરમાં એ દિવસે એ સમયે કોઈ વધઘટ ના હોય, તો જાહેર કંપની। પછી મિત્રો, આપણે જવાબદારીના આધારે ત્રણ પ્રકાર પડ્યા। જવાબદારીના આધારે મિત્રો કંપનીના ત્રણ પ્રકાર પડે છે, શેર જેટલી જવાબદારી, બાહેધરીથી મર્યાદિત કંપની, અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની। મિત્રો, ભારતમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની સ્થાપના થઈ શકતી નથી, કેમ કે આપણો ભાગીદારીનો, સોરી કંપની ધારો આ બાબતે મંજૂરી નથી આપતો। મિત્રો, મેં તમને અગાઉ કીધું, હજી એકવાર કહું છું કે અત્યારે આપણે એવા મુદ્દાઓ ભણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે આપણને કામ લાગે, ઉપયોગમાં આવે, અને ઘરે બેઠા સરળતાથી એની તૈયારી થઈ શકે। એટલે આને ખૂબ ગંભીરતાથી લઈ આની તૈયારી કરજો। બીજું મિત્રો, જ્યારે તમે કોઈ મટીરિયલ લઈ અને બોર્ડની સંપૂર્ણ થિયરીની તૈયારી કરવા બેસશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાગ બેનું પહેલું પ્રકરણ શેર મૂડીના હિસાબો, એમાં વિકલ્પ અને એક વાક્યની તૈયારી માટે ઘણી જ બધી થિયરીઓ છે। તો પછી છેલ્લી ઘડીએ આપણે આ તૈયારીઓ કરીએ, એની બદલે એક બહુ ઊંડા વિચાર મનોમંથનને અંતે મેં એવા ટોપિકો પસંદ કર્યા છે કે જે ઘરે બેઠા સંપૂર્ણ સારી રીતે તૈયારી કરી શકાય અને આપણે આગળ વધી શકાય। એટલે મિત્રો, આપણે જે થિયરીકલ પોર્શન છે, જે એવી થિયરી છે કે આપણને માર્ક્સ અપાવે ઉપરાંત કામ લાગે, એની આપણે તૈયારીઓ કરશું। હવે પછીના લેક્ચરમાં આપણે શેર મૂડીનો અર્થ, શેરના પ્રકારો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર વિશે ડિટેલમાં ભણશું। આજે
આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. ઘરે રહો, સુરક્ષિત રહો. અસ્તુ.